મોરબીમાં શેરી ગલીએ કચરાના ઉકાળાઓ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવીને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા કચેરીએ જઈ મોરબીનું ગંદુ ગોબરું બનાવવાનું એવોર્ડ આપવાનું આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી શહેર મહાનગરપાલિકા દ્વારા ડ્રોપ એન્ડ કલેક્શન સેન્ટરના રૂપમાં શહેરના દરેક માર્ગ અને શેરીના નાકા ઉપર ઉકાળાઓ બનાવેલ છે. પ્રજાહિત માટે તે નાબૂદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મોરબી નગરપાલિકાને નિંભર તંત્ર એવોર્ડ એનાયત કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કચરાના ગંજ પાસે જ એવોર્ડ લઈને ઉભા રહ્યા હતા અને સ્થાનિક લોકો પાસેથી કચરાના ગંજ બાબતે હસ્તાક્ષર પણ લીધા હતા. મોરબી શહેરને ઉકાળા મુક્ત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જનતાને પણ સાથ આપવા જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ પરેશ પારિયા. આજે અમે લોકો નગરપાલિકાને નિંભર તંત્ર એવોર્ડ અર્પણ કરવા આવ્યા હતા. અમારો આ અર્પણ એવોર્ડ કરવાનો એક મુખ્ય હેતુ એ હતો કે ઘણા સમયથી આમ પબ્લિકો ઉકેડાથી ત્રાસી ગઈ છે. નગરપાલિકા દ્વારા શેરીએ ગલીએ તમે જો તો કલેક્શન સેન્ટર ટાઈપ ઉકેડા બનાવી નાખ્યા છે. કર્મચારીઓ શેરીઓ ગલીએ વાળીને નગરપાલિકાના મેઇન રોડ, મોરબી શહેરના મેઇન રોડ શેરીઓ ગલીની અંદર મેઇન રોડ ઉપર જ કચરો ઠાલવી રહ્યા છે. આ અનુસંધાને અમે અનેક વખત રજૂઆત કરી નગરપાલિકાને કે તમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 ખુલ્લેઆમ અનાદર કરો છો. લોકો તો કરાવો છો પણ તમે માથે અનાદર કરો છો, તો ખરેખર આ એક કાયદા વિરુદ્ધ કામ છે. તો તમે તાત્કાલિક ઉકેડા નાબૂદ કરો. આ માટે અમે છેલ્લા 15 દિવસથી રજૂઆત કરતા આવ્યા છીએ પણ નિંભર તંત્રએ એક પણ પગલું આ દરમિયાન આગળ વધ્યા નથી. એટલે આજે અમે નિંભર તંત્ર એવોર્ડ નગરપાલિકાને અર્પણ કર્યો છે.